રાજકોટની કિસાન ગૌશાળામાં બોરજોથ નિમિત્તે સામૂહિક ગૌપૂજન કરવામાં આવ્યું હતું અને બહેનો માટે જમવાની વ્યવસ્થા, જેમાં મગનું શાક, રોટલા, છાશ રાખવામાં આવી હતી. બહેનોને સ્વચ્છતાનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. અહેવાલ વિજય મકવાણા. પૂજન કરવામાં આવે છે અને ગાય માતાને અને વાછરડાને ચાંદલાને ચોખાને બધું કરવામાં આવે છે, એની પૂજા કરવામાં આવે છે. આખો દિવસ આજે ગાયને ફૂલ અને ભરપૂર પેટથી ખવડાવવામાં આવે છે. 300-400 બહેનો કિસાન ગૌશાળા દ્વારા આયોજિત કરેલ છે, તેમાં પૂજા કરવામાં આવે છે અને અહીંયા સાંજનું ભોજન પણ રાખેલ છે. તમારું નામ? પૂનમબેન ચંદ્રેશભાઈ પટેલ. કિસાન ગૌશાળા દ્વારા બોરચોથ નિમિત્તે સામૂહિક ગૌપૂજન રાખવામાં આવેલ છે. તો બહેનો દ્વારા આજે આખો દિવસ નકોડા ઉપવાસ કરવાના હોય છે અને બહેનોએ આજે છરીથી કોઈ સુધારેલ વસ્તુ ખાવામાં આવતી નથી. તો અમારા ગૌશાળા ગ્રુપ દ્વારા બહેનોને આજે ફરાર ગૌશાળા ગ્રુપ તરફથી કરવામાં આવેલ છે. તો બહેનોને ફરારની અંદર મગનું શાક, બાજરાના રોટલા અને ભેંસના દૂધની છાશ આપવામાં આવશે અને બહેનો દ્વારા સવારથી 9 વાગ્યાથી સામૂહિક ગૌપૂજન ચાલી રહ્યું છે, જે ગૌપૂજન સાંજના 6 વાગ્યા સુધી ચાલશે અને બહેનોને સ્વચ્છતા અંગે કિસાન ગૌશાળા ગ્રુપ દ્વારા આપવામાં આવેલ છે, જેમાં પ્લાસ્ટિક જ્યાં ત્યાં ન ફેંકવું, કચરા પેટીમાં જ નાખવું, જેનાથી ગાય માતાના પેટમાં પ્લાસ્ટિક ન જાય અને બહેનોને ગાય પ્રત્યે લાગણી વધે અને ગાયનું મહત્ત્વ શું છે તે આજરોજ સમજાવવામાં આવેલ છે. ગાય આપણને માનવ જીવનમાં કેવી રીતે ઉપયોગી આવે છે અને ગાયના ગૌમૂત્રથી શું ફાયદા થાય છે અને ગાયના છાણથી ખેતીમાં કેવી રીતે ફાયદા થાય છે તે મહત્ત્વ આજ બહેનોને કિસાન ગૌશાળા ખાતે સમજાવવામાં આવેલ છે. ચંદ્રેશભાઈ પટેલ, કિસાન ગૌશાળા, રાજકોટ.